કાંકરેજ ગાય ગુજરાતનું ગૌરવ. ગુજરાત રાજ્ય કાંકરેજ અને ગીર ગાયો તથા મહેસાણી, જાફરાબાદી, સુરતી અને બન્ની ભેંસોની દુધાળા ઓલાદોથી જાણીતું છે. કાંકરેજ ગાય નાગર, તળાબડા, વાગડ, વઢિયાર કે વાઢેર જેવા નામોથી પણ ઓળખાય છે. આ ઓલાદનું નામ ઉત્તર ગુજરાતના કાંકરેજ તાલુકા પરથી કાંકરેજ ગાય પડેલ છે. આ ઓલાદનું ઉદ્ગમ સ્થાન પશ્ચિમ ભારતના કચ્છના રણમાંથી છે. રાધનપુર તાલુકામાં આ ઓલાદને વઢિયાર તરીકે ઓળખવામાં આવે છે. ઇતિહાસ. કાંકરેજ ઓલાદના ભીત ચિત્રો ઘણા વર્ષો પહેલા હડપ્પા, લોથલ અને મોહેંજો દડોની સંસ્કૃતિમાં પણ જોવા મળે છે. સૈકાઓથી આ ઓલાદ મુખ્યત્વે ભારવાહક તેમજ ખેતીના હેતુથી પસંદ કરવામાં આવતી હતી, તેથી તેના સાંઢની મહત્તમ ભારવાહક શક્તિની સરખામણીમાં ઓલાદની દૂધ ઉત્પાદન ક્ષમતા ઉજાગર થઈ નહોતી. કાંકરેજ ગાયો દ્વિહેતુક ઓલાદમાં આવે છે, એટલે કે આ ગાયોનું દૂધ ઉત્પાદન મધ્યમ પ્રમાણેનું, પરંતુ બળદની ભારવહન ક્ષમતા વધારે હોય છે, જેના કારણે જ આ ઓલાદના બળદોનો ગુજરાત રાજ્યના અન્ય ભાગ જેમ કે સૌરાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ ભારવાહક તરીકે ઉપયોગ થતો હતો. વધુમાં રાધનપુર, કાંકરેજ, કચ્છ અને બનાસકાંઠા વિસ્તારમાં રહેતા લોકો આ ઓલાદનો સમગ્ર ગુજરાત તથા રાજસ્થાનમાં વેપાર કરતા. કાંકરેજ ગાયના શારીરિક લક્ષણો. કાંકરેજ ઓલાદનો રંગ સફેદ અથવા ભૂરો હોય છે. ગાય કરતા સાંઢ વધારે કાળાશ પડતા અને મજબૂત બાંધાના હોય છે. કાંકરેજ ગાય પહોળી છાતી તથા અર્ધચંદ્રાકાર, મજબૂત અને લાંબા શિંગડા ધરાવે છે. તેનું કપાળ રકાબી જેવું વચ્ચેથી દબાયેલ હોય છે. કાંકરેજ ગાયનું શરીર મજબૂત બાંધાવાળું તથા કમર સીધી હોય છે. આ ઓલાદમાં ખૂંદ સુવિકસિત હોય છે તથા ચામડી ઢીલી હોય છે. કાન લટકતા અને લાંબા હોય છે. કાંકરેજ ગાય હંમેશા સીધું અને ટટ્ટાર માથું રાખીને ચાલે છે. આ ઓલાદના બળદો સવાઈ ચાલ માટે પ્રખ્યાત છે, આથી જ તેના બળદ ખેતી કામ માટે ઉપયોગી હોય છે. આ ઉપરાંત ધાબળી ખૂબ જ વિકસિત, ગળાથી છાતી સુધી કરચલી વાળી તથા લટકતી હોય છે. પૂંછડી મધ્યમ લાંબી તથા ઝાલર કાળી હોય છે. આ ઓલાદના જાનવરો શક્તિ સંપન્ન, પ્રચંડ તાકાતવાળા, પરંતુ અજાણ વ્યક્તિ કે વસ્તુથી ઉત્તેજિત તથા ભડકણ હોય છે. કપાળ નજીકથી શિંગડા પરનું ચામડીનું કવર 1 ઇંચથી 1.5 ઇંચ જેટલું હોય છે. શિંગડા ગોળાકાર તથા છેડેથી અણીદાર હોય છે. આંખોની ભ્રમર ઉપસેલી તેમજ બદામ આકારની તેજસ્વી આંખો હોય છે. નાકના ફોરણા ઉપરની તરફ વળેલા, પહોળા તથા એકબીજાથી દૂર હોય છે. ખરીઓ લાંબી સુવિકસિત તથા બે ખરીઓ વચ્ચેનું અંતર ઓછું હોય છે. તેમ છતાં ઉંમર વધવાની સાથે ખરીઓ વચ્ચેનું અંતર વધતું હોય છે. કાંકરેજ ગાયોની લાક્ષણિકતામાં જોઈએ તો એ ગાયો સારું દૂધ ઉત્પાદન, સારા બળદ આપે છે, સારી રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે, એમાં રોગ થવાની શક્યતાઓ ઓછી છે, બાવળાના રોગ નથી થતા, ફળદ્રુપતા સારી છે, સારા વાછરડા આપે છે અને કોઈપણ વાતાવરણમાં ટકી રહેવાની એમાં ક્ષમતા છે. કાંકરેજ ગાયો દેખાવમાં ખૂબ સુંદર હોય છે. થોડી મારકણા પ્રકૃતિની એ ગાયો હોય છે, પરંતુ એની સારી માવજત કરવામાં આવે, વિશેષ કાળજી લેવામાં આવે તો એ પશુપાલન માટે એક ઉત્તમ પશુ સાબિત થાય છે. કાંકરેજ ગાયની વિશેષતાઓ. સારી દૂધ ઉત્પાદન ક્ષમતા. ઉનાળાની ઋતુમાં દૂધ ઉત્પાદનમાં સાતત્યતા. સારી રોગ પ્રતિકારક શક્તિ. સ્વાસ્થ્ય માટે ગુણવત્તાયુક્ત દૂધ, એટુ દૂધ. સવાઈ ચાલ માટે વિશ્વમાં પ્રખ્યાત. ગાય અને ધણખૂંટની ફળદ્રુપતાનો આંક ખૂબ ઊંચો. ઠંડી અને ગરમી સહન કરવાની ક્ષમતા ધરાવે છે. કાંકરેજ ઓલાદની ગાયોના આર્થિક લક્ષણો. પ્રથમ વિયાણનું કુલ દૂધ ઉત્પાદન 2315 લીટર. કુલ દૂધ ઉત્પાદન 2682 લીટર. બે વિયાણ વચ્ચેનો સમયગાળો 435 દિવસ. ફળવા માટે જરૂરી કૃત્રિમ બીજ દાન અથવા સર્વિસ 1.88. પ્રથમ વેતરે આવવાની ઉંમર 864 દિવસ. પ્રથમ વિયાણની ઉંમર 1218 દિવસ. વિયાણ પછી ફેળવવાનો ગાળો 101 દિવસ. દૂધના ફેટના ટકા 4.5 થી 5.5 ફેટ. સરેરાશ વસુકેલ ગાળો 129 દિવસ. ગો સત્વના ગુણો અને ફાયદાઓ.
ગાયનું દૂધ કાંતિકારક મગજ શક્તિના ત્રણેય પાસા બુદ્ધિ સ્મૃતિ ધૃતિ વધારનાર છે. દેશી ગાયનું ઘી એટલે કે ધૃત પિત્ત વાયુ કબજિયાત બળતરા ગરમી તરસ મટાડનાર છે. ગાયનું દહીં બળ રુચિ તેજસ્વીતા વધારનાર પાચક પોષક ઠંડુ અને વાયુ નાશક છે. માખણ દુર્બળતાનો નાશ કરનાર અને દીર્ઘાયુ આપનાર છે. છાશથી વાત પિત્ત કફ ત્રણેય દોષ મટે છે. ગાયની છાશ ચરબી ઘટાડનાર અને તરસ છિપાવનાર શરીર તથા હૃદયને બળ આપનાર છે. ગૌમૂત્ર ગૌમૂત્ર રેચક અને સારક કબજિયાત વાયુ જૂનો મળ બહાર કાઢનાર છે. ગાયના ઘીનો દીવો ગાયના ઘીનો દીવો અગ્નિહોત્ર કે યજ્ઞ કરવાથી પૃથ્વી જળ વાયુ અગ્નિ આકાશ પંચમહાભૂતોનું શુદ્ધિકરણ થાય છે. રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી કાંકરેજ ગાય. કાંકરેજ ગાયોની રોગ પ્રતિકારક શક્તિ સંકર ગાયોના મુકાબલે ઘણી જ બહેતર છે. પરિણામે બચ્ચામાં મરણ પ્રમાણ નહિવત છે. ઇતરડીના તાવ સામે પ્રતિરોધક છે. તેમાં ચેપી ગર્ભપાત અને ક્ષય રોગના કિસ્સાઓ ખૂબ જ ઓછા જોવા મળે છે. ઉત્પાદનને લગતી સમસ્યાઓ જેવી કે કિટોસિસ દૂધિયો તાવ અને બાવલાનો રોગનું પ્રમાણ બીજી ઓલાદો અને સંકર ગાયો કરતાં ઓછું છે. ઉનાળાની ગરમી સામે ઉત્તમ પ્રતિકારક શક્તિ. દેશી ગાયમાં ધાબળી તથા ખૂંદ હોવાથી શરીરની ચામડીની કુલ સપાટીમાં વધારો થાય છે. આથી તે ભેંસ તથા વિદેશી ગાયની સરખામણીમાં ગરમી સામે ઉત્તમ પ્રતિકારક શક્તિ ધરાવે છે. કાંકરેજ ગાયમાં સફેદ તથા મૂંજળો રંગ ગરમીનું પરાવર્તન સારી રીતે કરી શકે છે, જેથી ગરમી સહન કરી શકે છે. નફાકારક દૂધ ઉત્પાદન માટે વધુ ઉત્પાદન આપતી કાંકરેજ ઓલાદના બીજ દાન થકી જન્મેલ વાછરડી ઉછેરવાની ભલામણ કરવામાં આવે છે. કારણ કે કાંકરેજ ઓલાદમાં ખોરાકનું દૂધમાં રૂપાંતર કરવાની ક્ષમતા અન્ય ઓલાદો કરતા ખૂબ જ સારી છે. જેમ કે 1.5 કિલો દૂધ ઉત્પાદન માટે કાંકરેજ ગાયો 1 કિલો શુષ્ક પદાર્થ ખાય છે, જેની સામે અન્ય ઓલાદો ખૂબ જ વધારે શુષ્ક પદાર્થો ખાતી હોવાથી એકંદરે કાંકરેજ ગાયોમાં દૂધ ઉત્પાદન નફાકારક રહે છે. ખેડૂતોની માનસિકતા છે કે આપણે જે ગાય રાખીએ છીએ એ ગાભણ થવી જોઈએ અને વી આવી જોઈએ અને વીયા એટલે દૂધ આપે, એટલે આવતી પેઢી કેવી આવશે એનું કોઈ ધ્યાન રાખેલ નથી. તો એના માટે પશુપાલકોએ ખાસ તો હવે ધ્યાન એ આપવાનું છે કે સારા સારા અત્યારે બીજદાન જે ડોઝ મળે જ છે સારા આખલાના, તો એ કૃત્રિમ બીજદાન તરફ એને જવું જ પડશે, જેનાથી વર્ણ સંકટ નહીં થાય, જે આગળની પેઢી આવશે એમાં દૂધ ઉત્પાદન સારું જળવાઈ રહેશે. ખેડૂતોને એટલું જ કહેવાનું, કાંકરેજ ગાય રાખે અને એમાં બીજદાન કરાવે તો એની અંદર ઉત્તરોત્તર એની કાંકરેજ ગાયમાં દૂધ ઉત્પાદન પણ વધશે. અને હવે ખેતી માટે બળદ ઉપયોગ નથી કરતા તો એનું દૂધ ઉત્પાદન માટે પણ આપણે કાંકરેજ ગાયો રાખી શકીએ. આહાર. ઉત્તર ગુજરાત અને કચ્છમાં ધામણ ઝીંઝવો લાંબ અને ગંધીર મુખ્ય ઘાસ થાય છે, જે બારે માસનો મુખ્ય ખોરાક છે. આ ઉપરાંત 6 થી 7 ફૂટ ઊંચું ઝીંઝવો ઘાસ થાય છે. આથી ચરિયાણમાં આ શ્રેષ્ઠ ભૂમિ છે. અછતમાં ચીઓ ચેર ધમાસો અને લૂણા જેવા હલકા ઘાસ છોડ ખાઈને ગૌવંશ જીવી જાય છે. જાતવાન કાંકરેજ ગાયો માત્ર ઘાસ ચરીને દૈનિક 5 થી 15 લીટર દૂધ અને વેતરનું 1500 થી 4000 લીટર દૂધ આપે છે. કાંકરેજ ગાયના મુખ્ય સંશોધન કેન્દ્રો પશુ સંશોધન કેન્દ્ર સરદાર કૃષિનગર, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, પશુ ઉછેર કેન્દ્ર થરા જિલ્લો બનાસકાંઠા, પશુ ઉછેર કેન્દ્ર ભુજ જિલ્લો કચ્છ. ગુજરાતમાં કાંકરેજ ગાયની 30 થી વધારે ગૌશાળાઓ છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં આવેલી મુખ્યત્વે શ્રી બજરંગ ગૌશાળા ગેળા, શ્રી જલારામ ગૌશાળા ભાભર, ગજાનંદ ગૌશાળા આશ્રમ દિયોદર, શ્રી રાજારામ ગૌશાળા ટેટોડા છે. કાંકરેજ ગાયના દૂધમાં ફેટનું પ્રમાણ વધારે હોવાથી સંકર ગાયના પ્રમાણમાં ઓછું દૂધ આપે તો પણ પોષણ થઈ શકે તેમ છે. કાંકરેજ ગાયની ઉત્તમ રોગ પ્રતિકારક શક્તિ તથા ગરમી સામે ટકી રહેવાની ક્ષમતાને લીધે તેના સ્વાસ્થ્ય પાછળ થતો ખર્ચ નહિવત છે. ખેડૂતોને સંદેશ છે કે આપણી મૂળ ગુજરાતની નસલો છે કાંકરેજ ઓલાદ અને ગીર ઓલાદ, પણ કાંકરેજ ઓલાદ છે એનું ખરેખર આપણે જાળવણી કરવી જોઈએ. જેટલું માન અહીંયા છે આપણે કે એને જે રીતે આપણે એને જોઈએ છીએ એ જ રીતે ફોરેનમાં પણ આ નસલને સારી રીતે જોવામાં આવે છે. તો આપણી તો કુદરતી આપેલી સંપત્તિ છે, તો એની જાળવણી કરવી જોઈએ અને એનું જતન કરવું એ આપણી બધા ખેડૂત મિત્રો અને પશુપાલકોની ફરજ છે. પશુપાલક મિત્રો, પશુપાલન ક્ષેત્રે સફળ થવા માટે કાંકરેજ ગાય અપનાવી વધારે દૂધ સાથે ઉત્તમ ઓલાદના વઢિયારા બળદો મેળવી પશુપાલન સાથે કૃષિ ક્ષેત્રે સફળતાના સોપાન સર કરીએ.